વિદ્યાર્થી મિત્રો આ વિડીયોમાં જોઈશું ધોરણ નવું ગણિતનું દ્વિતીય પરીક્ષાનું નમૂનાનું પ્રશ્નપત્ર એટલે કે મોડલ પેપરનું સોલ્યુશન તો વિદ્યાર્થી મિત્રો જે આ પેપર છે તમને બહુ જ બહુ જ ઉપયોગી રહેશે કારણ કે આમાં જે ક્વેશ્ચન છે એવા પ્રકારના ક્વેશ્ચન તમારે તમારી પરીક્ષામાં પૂછાઈ શકે કેટલાક ટ્વિસ્ટેડ ક્વેશ્ચન પણ છે તો વિડીયો પૂરેપૂરો જો ઘણું બધું શીખવા મળશે ઓકે અને ડિસ્ક્રિપ્શનમાં તમને ઇમ્પોર્ટન્ટ જે વિડીયોઝ છે એ મળી જશે જોઈ લેજો તો સૌથી પહેલાં તો વિભાગ એ નીચે આપેલા વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો ઓકે તો આમાં ખાસ જે પરિમાણ કેટલા હોય એ પ્રકારનો ક્વેશ્ચન એક હશે જે ચેપ્ટર નંબર પાંચ છે એમાંથી બરાબર તો એ વાંચી લેજો પૂરેપૂરું ચેપ્ટર તો બિંદુને એક પરિમાણ હોય છે તો જવાબ અહીંયા આવશે ખોટું કોઈ પરિમાણ હોતું નથી રેખાને એક પરિમાણ હોય રેખાને કેટલા હોય એક પછી સપાટી એટલે કે પૃષ્ઠને પણ કેટલા હશે બે હશે બરાબર કારણ કે પૃષ્ઠ એટલે સપાટી આ બે હોય એક્સ અને વાય અને ઘન હોય એને ત્રણ પરિમાણ હોય છે ત્રિકોણને કુલ ત્રણ બહિષ્કોણ હોય તો બહિષ્કોણ એટલે શું આપણે બાજુ લંબાવીએ એટલે જે ખૂણો બને એક તો આ ખૂણો બન્યો આ બીજો બન્યો આને લંબાઈએ એટલે ત્રીજો બન્યો આ ચોથો બન્યો આ પાંચમો બન્યો અને આ છઠ્ઠો તો આમ ટોટલ કેટલા બને છ બને બરાબર ને એટલે જવાબ શું હશે અહીંયા ખોટું સમાંતર બાજુ ચતુષ્કોણના સામસામેના ખૂણાઓ કેવા હોય તો સમાન હોય છે સમાંતર સમાંતર યાદ રાખી શકો સમાન સમબાજુ ત્રિકોણના ક્ષેત્રફળ શોધવાનું સૂત્ર તો સમબાજુ ત્રિકોણનું જે ક્ષેત્રફળ છે એનું સૂત્ર શું આવશે વર્ગમૂળમાં ત્રણ ભાગે ચાર ગુણ્યા બાજુનો વર્ગ બરાબર વર્ગમૂળમાં ત્રણ ભાગે ચાર ગુણ્યા બાજુનો વર્ગ જવાબ આવશે ત્યારબાદ નીચેના વિધાનો સાચા બને તે પ્રમાણે ખાલી જગ્યા પૂરો હવે જો અહીંયા વિદ્યાર્થી મિત્રો બીજું ધારો કે આ ઓપ્શન આપ્યો છે અહીંયા આની જગ્યાએ જો ચારની જગ્યાએ ધારો કે બે હોત તો તો જો તો મારો શું આવત એક ભાગ્યે બે પાયો ગુણ્યાવી હતી બરાબર કારણ કે ત્રિકોણનું એક ઓફિશિયલ સૂત્ર જ છે એક ભાગ્યા બે પાયો ગુણ્યાવી પણ જો ત્રણ વાગ્યા ચાર હોય વર્ગમૂળમાં ત્રણ ભાગ્યા ચાર હોય તો આ જવાબ આવશે ત્યારબાદ વર્તુળમાં મોટામાં મોટી જીવા એ વર્તુળનો શું છે વ્યાસ છે ઓકે સિમ્પલ ત્યારબાદ ખૂણો એ બરાબર ચાલીસ અંશ હોય ખૂણો સી બરાબર પચાસ અંશ હોય તો ત્રિકોણ એબીસીની સૌથી નાની બાજુ હવે સિમ્પલ ખબર છે ભાઈ ચાલીસ ત્રિકોણ એબીસી દોરી લઈએ તો અહીંયા ત્રિકોણ એબીસીમાં બી બી કેટલા છે નથી ખબર સી કેટલા છે પચાસ એ કેટલા છે ચાલીસ હવે ચાલીસ ને પચાસ નેવું તો આ કેટલા હશે નેવું હશે એટલે કે આ કાટકોણ ત્રિકોણ આવો હશે બરાબર તો આકૃતિને ધ્યાનમાં ન લેતા આકૃતિ ખરેખર આવી જશે બરાબર હવે નાના ખૂણો હોય ને નાનો ખૂણો એની સામેની બાજુ નાની હોય અને મોટા ખૂણાની સામેની બાજુ સૌથી મોટી હોય તો અહીંયા નાની બાજુ કઈ થશે બી સી એટલે જવાબ શું આવશે બી સી ત્યારબાદ સમાંતર બાજુ ચતુષ્કોણ એ બી ખૂણો એ જેમ ખૂણો બી બરાબર બે જેમ ત્રણ હોય તો ખૂણો ડી શોધો હમણાં જ આપણે વાત કરીએ કે ભાઈ સમાંતર બાજુ ચતુષ્કોણમાં સામસામેના ખૂણા કેવા હોય સમાન હોય અને પાસ પાસેના ખૂણા કેવા હોય

ત્રણ એક્સ છે એટલે ત્રણ ગુણ્યા છત્રીસ એટલે ત્રણ ગુણ્યા છત્રીસ કેટલો આવશે ખ્યાલ છે અહીંયા જે ત્રણ ગુણ્યા છત્રીસ કરશો તમે એટલે એકસો આઠ જવાબ આવશે હવે આ તો ખૂણો બી મળ્યો ખૂણો બી એકસો આઠ હોય તો સામેનો ખૂણો ખૂણો ડી છે તો ખૂણો ડી પણ કેટલો હોય એકસો આઠ જ હોય એટલે જવાબ શું આવશે એકસો આઠ અંશ બરાબર ત્યારબાદ વર્તુળનું ચાપ અને આ ચાપને સંગત એટલે આ વર્તુળ છે એની આ ચાપ છે અને એને સંગત જીવા આ જે ભાગને એને શું કહેવાય વૃત્ત ખંડ શું કહેવાશે વૃત્ત ખંડ ઓકે ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો નવમો પ્રશ્ન ચોસઠની એક ભાગ્યા બે ઘાત છે તેની કિંમત શોધવાની છે તો ચોસઠનું વર્ગમૂળ એક ભાગ્યા બે એટલે વર્ગમૂળ તો ઇઠ્યું ઠ્યું ચોસઠ એટલે જવાબ શું આવશે આઠ જવાબ આવશે બરાબર કારણ કે આઠની બે ઘાત હશે ને તો આ જોવાનું શું થાય એક ભાગ્યા બે ઘાત આઠનો વર્ગ તો એક ભાગ્યા બે 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 ઉડી ગયા તો જવાબ શું આવ્યો આઠ આવ્યો ચક્રીય ચતુષ્કોણના સામસામેના ખૂણાના માપનો સરવાળો કેટલો થાય તો એકસો એંશી થાય છે ત્યારબાદ વિભાગ બી ગણતરી કરીને જવાબ આપવાના છે શું નવ સેમી સાત સેમી અને સત્તર સેમી બાજુના માપ ધરાવતું ત્રિકોણ દોરવો શક્ય છે તો જો અહીંયા નવને સાત કરશો અને સોળ થશે જે સત્તર કરતાં ઓછા છે તો ત્રિકોણમાં કદી આવું ના હોય કોઈ પણ બે બાજુનો સરવાળો કરો ને એ ત્રીજી બાજુ કરતાં હંમેશા મોટો હોવો જોઈએ જો મોટો ના હોય તો ત્રિકોણ બને નહીં તો અહીંયા ત્રિકોણ નહીં બને કારણ કે બે જે બે બાજુનો માપનો સરવાળો ત્રીજી બાજુ કરતાં નાનો થાય છે સમંદર બાજુ ચતુષ્કોણ અને સમલમ ચતુષ્કોણની વ્યાખ્યા લખો ઓકે તો વ્યાખ્યા અહીંયા તમારે લખવાની છે તો અહીંયા સમંદર બાજુ ચતુષ્કોણ એટલે શું તો જે ચતુષ્કોણના સામ સામેની બાજુ કેટલી સામ સામેની બાજુની બંને જોડ સમાંતર હોય કેવી હોય બંને જોડ સમાંતર હોય તેને સમાંતર બાજુ ચતુષ્કોણ કહે છે અને સમલંબ ચતુષ્કોણ કોને કહેવાય તો કે માત્ર એક જ જોડ સમાંતર હોય તેને તો કે ચતુષ્કોણની બરાબર તો આની વ્યાખ્યા સરખી તે લખજો જે જે ચતુષ્કોણની માત્ર એક જ જોડ સમાંતર હોય તેને સમલમ ચતુષ્કોણ કહેવાય અને બંને જોડે સમાંતર હોય એટલે કે આવી રીતે બંને જોડ સમાંતર છે આ પણ અને આ પણ તો શું છે એ સમાંતર બાજુ દસકોણ ત્યારબાદ જો એક્સ ઓછા એક એ પી ઓફ એક્સ બરાબર કે નો વર્ગ ઓછા ત્રણ એક્સ વધતા કે એક અવયવ હોય તો કેની કિંમત શોધો એક્સ ઓછા એક અવયવ છે તો એક્સ ઓછા એક અવયવ હોય તો એક્સ બરાબર કેટલા મૂકવાના અહીંયા એક્સ ઓછા એક બરાબર ઝીરો તો એક્સ બરાબર એક તો એક મૂકીએ આપણે આમાં એક્સની જગ્યાએ તો આપણને જવાબ કેટલો મળશે ઝીરો મળશે કારણ કે આવો એવો છે તો એક મૂકી દઈએ તો એક મૂકી દીધું તો કે ગુણ્યા એકનો વર્ગ ઓછા ત્રણ ગુણ્યા એક વત્તા કે ગુણ્યા એક કેટલા થશે કે થશે ઓછા ત્રણ વધતા કે કે ને કે ટુ કે બરાબર ત્રણ આ ઓછા ત્રણ આ બાજુ હશે એટલે વધતા ત્રણ થશે તો કે બરાબર ત્રણ ભાગે બે આ પ્રકારનો દાખલો પૂછી શકે એકદમ ઈઝી દાખલો હતો બરાબર ત્યારબાદ એને હાથવામાં છે યોગ્ય નિત્યસમનો ઉપયોગ કરી એકસો ચારની ત્રણ ઘાથની કિંમત શોધો તો એકસો નો ઘન કેટલો થાય સો વત્તા ચારનો ઘન થાય હવે આ શું છે એ વત્તા બીનો ઘન તો સૂત્રો શું આવશે એનો ઘન b બીનો ઘન 3 ત્રણ એ બી કૌશમાં એ વત્તા બી તો એનો ઉપયોગ કર્યો અહીંયા અને અહીંયા જવાબ મળી ગયો ત્યારબાદ એક ચતુષ્કોણના ખૂણાઓનો ગુણોત્તર એક જેમ બે જેમ ત્રણ જેમ ચાર છે તો આ ચતુષ્કોણના સૌથી નાના ખૂણાનું માપસો તો જો એક મેથડ તો આ છે કે ભાઈ ખૂણો એ જો અહીંયા આવી ગયું એકચ્યુઅલી આન્સર જે આપણો હતો કે જે ચતુષ્કોણની સામસામની બાજુની બંને જોડની રેખાઓ સમાંતર હોય એવા ચતુષ્કોણને સમાંતર બાજુ કહેવાય અને ફક્ત એક જ જોડે સમાતર બાજુ સમલોમ કહેવાય કોઈ વાંધો નહીં ચલો તો એ જેમ બી જેમ સી જેમ ડી જેમ છે બરાબર હવે ગુણોત્તર લખી દીધો આ ગુણોત્તરનો સરળ કેટલો થાય છે દસ થાય છે એકને બે ત્રણ ત્રણ ને ત્રણ છ છ ને ચાર દસ હવે ચતુષ્કોણમાં ચાર ચાર ખૂણાનો સરવાળો ત્રણસો સાહીઠ થાય તો ખૂણા એનું માપ કેટલું થાય તો અહીં ખૂણા એની સામે શું છે એક છે ને તો એક ભાગ્યા દસ કેમ દસ આ સરવાળો ગુણ્યા ત્રણસો સાઈઠ એટલે એ મળી ગયા સૌથી નાનો ખૂણો શોધવાનો હતો એટલા માટે હવે આની બીજી રીત કઈ છે આવી છે ધારો કે આપણે જે છે અહીંયા એક્સ વડે લખીએ શું લખીએ કે ભાઈ ખૂણો એ એટલે એક એક એક્સ ખૂણો બી બે એક્સ ખૂણો સી ત્રણ એક્સ અને ખૂણો ડી ચાર એક્સ હવે બધાનો સરવાળો બરાબર કેટલા થાય એક્સ વત્તા ટુ એક્સ વત્તા ત્રણ એક્સ વત્તા ચાર એક્સ બરાબર ત્રણસો સાઠ એટલે દસ એક્સ બરાબર ત્રણસો સાઠ તો એક્સ બરાબર કેટલા આવશે ત્રણસો સાહીઠ ભાગ્યા દસ એટલે છત્રીસ તો સૌથી નાનો ખૂણો કયો હશે કારણ કે ખૂણો એ એક્સ હતો એટલે જવાબ આવશે છત્રીસ આવી રીતે પણ તમે ગણી શકો બરાબર બંને રીત સાચી છે ત્યારબાદ નેક્સ્ટ છે બાજુમાં દર્શાવેલ આકૃતિમાં ખૂણો એપીબી ચાલીસ અંશ છે આ એપીબી ચાલીસ અંશ આપેલો છે તો એઓ બી શોધો તો યાદ રાખજો પ્રમે દસ પોઈન્ટ આઠ અનુસાર જે એઓ બી છે એ આ જે ખૂણો જેને ડબલ હોય એટલે એસી અંશ આવશે ત્યારબાદ બે વર્ગમૂળમાં બે વધતા પાંચ વર્ગમૂળમાં ત્રણ અને બે વર્ગમણું બે ઓછા ત્રણ વર્ગમાં ત્રણનો સરવાળો કરો એકદમ સિમ્પલ છે આવી રીતે પણ સરવાળો કરી શકો અથવા આવી રીતે કરી શકો યાદ રાખજો ખાલી કે આ વર્ગમૂળમાં બે છે વર્ગમૂળમાં બે છે એમનો જ સરવાળો થાય બરાબર બાકી આનો આનો ના થાય ઓકે જેમ કે અહીંયા જો બે વર્ગમાં બે વત્તા એક વર્ગૂળમાં બે એટલે ત્રણ વર્ગમાં બે થયું અહીંયા પાછળ વર્ગમો ત્રણ વર્ગમાં ત્રણ સરખું છે એટલે વર્ગૂળમાં ત્રણ પાંચ ઓછા ત્રણ એટલે વત્તા બે તો સેમ અલગ રીતે થોડું ગણી જોઈ શકો છો ત્યારબાદ એના અથવામાં વર્ગમૂળમાં પાંચ વત્તા વર્ગુણમાં બેનું વિસ્તરણ કરો

ત્યારબાદ ત્રિકોણ એ માં ઈ અને એફ એ બાજુ એ બી અને બાજુ એસીના અનુક્રમે મધ્ય બિંદુઓ છે આ દાખલો જુઓ એ પહેલાં ચેનલને સબ્સ્ક્રાઇબ કરી લો બરાબર જલ્દીથી ઓકે જો ઇ એફ પાંચ હોય આ ઈ એફ પાંચ છે તો બીસી શોધો તો પ્રમે આઠ પોઈન્ટ પહેલાં તો શું થશે આ સમાંતર બીસી થશે કારણ કે મધ્ય બિંદુને છેદે છે ઓકે હવે પ્રમે આઠ પોઈન્ટ અનુસાર ઇ એફ બરાબર એક ભાગ્યા બે બીસી થાય તો બીસીને કરતાં બનાવ્યા તો બીસી બરાબર શું આવશે બે ગુણ્યા એ એફ આવશે તો બે ગુણ્યા પાંચ એટલે પાંચ દુ દસ દસ સેમિજર આવશે ત્યારબાદ અઢારમાં દાખલો સમાદર બાજુ ચતુષ્કોણ એ બી સીડીમાં એ એમ લંબ સીડી છે તો આ સમાદર બાજુ ચતુષ્કોણ દોરી લીધો આપણે બરાબર જેમાં એમ લંબ સીડી ઓકે ત્યારબાદ મિત્રો જે છે નેક્સ્ટ એન લંબ બીસી તો આકૃતિ દોરેલી છે ઓલરેડી બરાબર તમે અહીંયા જોઈ શકો છો ઓકે એના પછી એ બી બરાબર આઠ છે એ બરાબર આઠ સોરી એ બરાબર બાર એ એમ બરાબર આઠ એ બરાબર સોળ તો એ એન શોધો તો વિદ્યાર્થી મિત્રો અહીંયા તમે જોઈ શકો છો કે ચલો સમાન બાજુ દુષ્કોમાં સૌથી પહેલાં તો સામસામની બાજુ સરખી હોય તો એ બરાબર સીડી બાર એ બરાબર સોળ હવે સમાન બાજુ ચતુષ્કોળનું સૂત્ર શું છે ક્ષેત્રફળનું પાયો ગુણ્યા વેદ તો આ થયો વેદ અને આ થયો પાયો તો એ એમ ગુણ્યા સીડી થશે બરાબર કારણ કે સીડીને અનુરૂપ વેદ એ છે અને બીસીને સમ અનુરૂપ વેદ એ છે તો એટલે એનો ઉપયોગ કરીશું ક્ષેત્રફળનો તો માટે પાયો ગુણ્યા વેદ થશે બરાબર એટલે બીસી ગુણ્યા એન બરાબર સીડી એ એમ બરાબર શું થાય આ બીસી જશે છેદમાં હવે સીડી બરાબર બાર એ એમ બરાબર આઠ અને બીસી બરાબર સોળ આઠ દુ સોળ છ દુ બાર એટલે માટે છ સેમી જવા આવશે ત્યારબાદ એના હાથવામાં દાખલો છે એડી અને બી એ એ ત્રિકોણ એ ના બે વેદ છે તો આ ત્રિકોણ એબીસી જેમાં એડી આ વેધ અને બી વેદ છે હવે બી બરાબર આઠ સેમી તમને આપેલા છે આ આઠ સેમી છે એસી બાર સેમી આખા બાર સેમી છે તો આપણને ક્ષેત્રફળ મળી જાય એરિયા શોધવાનું છે કેવી રીતે એક ભાગે બે ગુણ્યા વેધ એટલે મળી ગયું અડતાલીસ ચોરસ એકમ હવે આપણે શોધવાનું શું છે બીસી તો અહીંયા જુઓ એ એડી પણ વેધ છે બીસીને અનુરૂપ એટલા માટે એક ભાગ્યા બે શું હશે એડી ગુણ્યા બીસી તો આપણને એરિયા મળી ગયું અડતાલીસ હવે અહીંયા શું થશે એડી બરાબર છ તો બે તરી છ હવે ત્રણ છેદમાં જશે અહીંયા તો અડતાલીસ ભાગ્યા ત્રણ એટલે બીસી કેટલા મળશે સોળ એકમ વિડીયો પોઝ કરીને તમે સ્ક્રીનશોટ પણ પાડી શકો છો એકદમ રસપ્રદ ઈઝી એક્ઝામ્પલ છે અહીંયા અઘરું છે નહીં આવું બરાબર પાયોગુણ્યા એક ભાગે બે પાયોગુણ્યા વેદનું જ વાપરવાનું હતું ત્યારબાદ વિભાગ સી આકૃતિ તમને આપેલી છે અહીંયા ઓકે તો પીક્યુ ખૂણો પીક્યુ એટલે આ અને બરાબર પી ક્યુ છે પી ક્યુ એટલે આ આ બે ખૂણા એકબીજાના સમાન આપેલા છે બરાબર આ અને આ તો આપણે સાબિત શું કરવાનું છે પીક્યુ એસ અને પીઆરડી સરખા હોય હવે સિમ્પલ છે કેમ કારણ કે જુઓ આ શું છે રેખિક જોડના ખૂણા તો શું થશે પીક્યુએસ અને પીક્યુઆર રેખિક જોડના ખૂણા છે માટે ખૂણો પીક્યુએસ વત્તા ખૂણો પીક્યુઆર બરાબર એકસો એંશી અંશ થાય તે જ રીતે તે જ રીતે પીઆર ક્યુ અને પીઆરડી પણ રેખિક જોડના ખૂણા છે તો થઈ ગયા બંનેનો સરવાળો એકસો એંશી હવે આપણને રકમમાં શું આપેલું છે ભાઈ કે ભાઈ પીક્યુ આર બરાબર પીઆર ક્યુ તો અહીં જે પીઆર ક્યુ છે એની જગ્યાએ હું પીક્યુઆર લખી શકું લખી શકાય તો ખૂણો પિક્યુઆર વધતા ખૂણો પીઆરડી બરાબર એકસો એંશી અંશ હવે આ એકસો એંશી છે સમીકરણ બેમાં અને સમીકરણ એકમાં પણ એકસો એંસી છે તો બંને તો સરખા છે તો બંનેને સરખાઈ દીધા તો પીક્યુએસ વધતાં સોરી ખૂણો પીક્યુએસ વધતા ખૂણો પીક્યુઆર બરાબર ખૂણો પીક્યુઆર વધતા પીઆરડી પીક્યુઆર કેન્સલ આઉટ થઈ જાય તો જવાબ શું આવે ખૂણો પીક્યુએસ બરાબર ખૂણો પી પીઆરડી જે આપણે સાબિત કરવાનું હતું એ ત્યારબાદ વીસમો એક્ઝામ્પલ છે જે સ્વાધ્યાયનો જ છે બરાબર પાંચ ને ત્રણ સેમી ત્રીજાવાળા બે વર્તુળો બે બિંદુમાં છેદે છે તમે જોઈ શકો છો આ બે વર્તુળ છે એકબીજાને છેદે છે આમ બરાબર હવે તેમાં કેન્દ્ર વચ્ચેનું અંતર આપણને આર્યુ આપેલું છે ચાર સેમી આખું ચાર સેમી છે ઓકે હવે સામાન્ય જીવાની લંબાઈ શોધો હવે સામાન્ય જીવા એટલે કંઈ આ પીક્યું શોધવાની છે એક તો આ નેવું અંશ ખૂણો બનાવશે બરાબર પણ આપણી જોડે શું છે એક તો આ ત્રીજા આપેલી છે બે આવી રીતે જો બાજુમાં લઈએ તો આવું વર્તુળ થાય ઓકે આ પાંચ આ ત્રણ હવે આ જે પી એલ છે એ બંનેમાં સેમ રહેશે રાઈટ તો આમાં આપણે શું કરીએ ધારો કે આને એક્સ કહીએ તો આખા ચાર હતા તો આ શું થશે ચાર ઓછા એક્સ તો પાયથાગોરસનો ઉપયોગ કરવાનો છે બરાબર બંને ત્રિકોણમાં અને પછી જે તમે આ રીતે જોઈ શકો છો વિડીયો પોઝ કરીને એ રીતે બંને સરખાઈ દેશો એટલે આપણને ઇઝીલી એક્સ મળી જશે ઓકે ઇઝી દાખલો છે કંઈ અઘરો છે નહીં બરાબર ઓકે મેં તમને જે નિયમો કીધા એનો યુઝ કરવાનો છે હવે બાજુ એને હાથવામાં આવ્યો દાખલો છે બરાબર હવે આમાં પણ એકદમ સિમ્પલ છે તમને આવી રીતે રકમ આપેલી જ છે આકૃતિ સાથે હવે અહીંયા શું કહે છે ખૂણો બીઈ આ બી ઈ એટલે આ બીઇ સી એકસો ત્રીસ છે ઈ સીડી એટલે આ આ વીસ છે તો બી બી એ સી શોધો આ શોધવાનું છે બરાબર તો એના માટે શું કરવાનું પહેલાં તો જુઓ ખૂણો સીડી છે અને ખૂણો સી એક એ ખૂ સીડીમાં ત્રિકોણ તમે જોઈ શકો ત્રિકોણ સીડીમાં આ ત્રિકોણ સીડીમાં જે આ ખૂણો છે એ કેવો છે બારનો છે સી બી બરાબર બારનો ખૂણો જ કહેવાય ને તો બારનો ખૂણો છે તો એટલા માટે આપણે શું કરી શકીએ ખૂણો એસીડી બધા ખૂણોડી બરાબર ખૂણો સી એના ઉપરથી આપણને આપણને શું મળશે ખૂણો ડી મળશે કેટલો મળશે એકસો દસ અંશ હવે ખૂણો બી એસી બરાબર ખૂણો ડી એક જ વૃત્તખંડના ખૂણા માટે ખૂણો બી એસી એકસો દસ થાય આપણે વધારે ટાઈમ નહીં લઈએ તમને સર ધીમે ધીમે સમજાવો પણ કેવું થાય વિડીયો બહુ લોંગ થઈ જાય બરાબર એટલે એકવાર ખાલી આ સોલ્યુશનની રીતે આપણે જોઈશું સ્પીડમાં જ બરાબર એના પછીનો દાખલો છે એકદમ સિમ્પલ તમને જોઈને એવું લાગે આટલું બધું અઘરું હશે પણ કંઈ નથી અહીંયા શું છે એક તો જો આકૃતિ સમજી લો ત્રિકોણ પી ક્યુ આરમાં પછી સોલ્યુશન જોશો ખબર પડી જશે સિમ્પલ જ છે પીક્યુઆર છે આ ત્રિકોણ બરાબર બીજી બાજુમાં આપણે આકૃતિ દોરીએ પી ક્યુ અને આર હવે શું કહે છે પી ક્યુ ટી ક્યુ ટી એટલે ટી લંબ પી આર છે હવે પીટીઆર સળંગ છે છે સળંગ ભાઈ ક્યુએસઆર તો અહીંયા એક એસ છે જે સળંગ છે ગમે ત્યાં લઈ શકે હવે શું છે ભાઈ ક્યુએસઆર છે હવે b આપણો tqr આપેલા છે tqr એટલે આપેલા છે કેટલા છે 40 બરાબર પછી spr આપેલા છે spr એટલે આમ જોડી દઈએ તો આ કેટલા છે 30 છે તો तो, prs એટલે કે આ સુધવાનું છે અને બીજું સુધવાનું છે psq આ સુધવાનું છે બરાબર કલર અલગ કરું એટલે તમને ખ્યાલ આવે ઓ બેટરી જતી રહી જાય ભઈ ડાઉન છે બેટરી બરાબર એક તો આ સુધવાનું છે અને એક સુધવાનું છે આ કેવી રીતે શોધીશું તો સિમ્પલ આ ત્રિકોણમાં આ ત્રિકોણમાં અને આ ત્રિકોણમાં જુઓ બે ત્રિકોણ લેવાના છે આ બે ત્રિકોણમાં જે છે તમે અહીંયા જુઓ આ જે ત્રિકોણ છે એમાં તમને આ નેવું આપેલું છે આ ચાલીસ છે તો આ નેવું ચાલીસ એકસો ત્રીસ એટલે આ કેટલો મળે પચાસ મળે હવે આ ત્રિકોણ જુઓ તો એમાં તમને કેટલો મળશે આ ત્રીસ અને આ પચાસ એટલે એસી તો આ કેટલો થશે સો હવે આપણે શોધવાનું શું છે આ તો આ શું છે પૂરેક કોણ એટલે આ થશે એંસી તો બસ આટલું સિમ્પલ કામ કરવાનું છે એ જ કર્યું છે બરાબર એવું તો ફરી હું શું બોલ્યો છું એકવાર રિપીટ કરી લેજો એકવાર કદાચ બોલું તમને ના ખ્યાલ આવે રિવિઝન માટે એક પાછળ થોડું બેક કરી લેજો બરાબર યુટ્યુબના વિડીયોનો આ જ ફાયદો છે કે તમે ફરી રિવાઇન્ડ કરી શકો છો ત્યારબાદ સંખ્યા રેખા પર વર્ગમૂળ ત્રણ બતાવો બરાબર તો આમાં સિમ્પલ પહેલાં તમારે આવી રીતે મતલબ દોરવાનું રહેશે ઓકે એક લેશો અને આ એક લેશો એટલે આ વર્ગો બે મળશે પાછા અહીંયાથી નેવું અંશમાં એક લેશો એટલે વર્ગણો ત્રણ મળી જશે ઓકે ત્યારબાદ નેક્સ્ટ છે વિભાગ ડી જેમાં પરવેલો તો પ્રમે સાત પોઈન્ટ એક છે જે તમારે ખાસ કરવાનો છે મતલબ મોટો છે થોડો બરાબર પણ પરીક્ષા માટે ઇમ્પોર્ટન્ટ છે ઓકે ત્યારબાદ નેક્સ્ટ છે એના અથવામાં ત્રિકોણ એ બી બાજુ બીસી પર એ ડી બરાબર એસી થાય તેવું બિંદુ ડી છે તો સાબિત કરો એ બી ગ્રેટર એ ડી એ બી ગ્રીડ રીતે નેડી તો આ રીતે સાબિત કરવાનું રહેશે ઓકે ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો ચોવીસમો ક્વેશ્ચન જે રચના છે ઇમ્પોર્ટન્ટ છે જોઈ લેજો બહુ જગત્યની છે બરાબર મુદ્દા સાથે તમને અહીંયા આન્સર મળી જશે ત્યારબાદ વિધ્યા મિત્રો નેક્સ્ટ પચીસમો સાબિત કરું કે લંબચોરસનું દરેક ખૂણું કાટખૂણું હોય છે ઉદાહરણ એક જે છે ચેપ્ટર નંબર આઠનું બરાબર તો એ મિત્રો આ હતું પેપર ગણિતનું આઈ એમ શ્યોર આ વિડીયો તમને હેલ્પફુલ થયો હશે જો થયો વિડીયો લાઇક કરો ચેનલને સબસ્ક્રાઇબ કરો ફરી મળીએ નેક્સ્ટ વિડિયોમાં ત્યાં સુધી ગુડ બાય ટેક કેર ઓલ ધ બેસ્ટ